हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। आज हूँ तुम्हारी सामे शेयर करवानी छु मेथी मसाला थी भरपूर संचाना गाठिया। तमे बधाए वणेला गाठिया तो खाधा ज हशे, पण आवा संचाना गाठिया क्यारेय नहीं खाधा होय तो चलो आपणे बनावानुं स्टार्ट करिए। संचाना गाठिया बनावा माटे मैं अहींया 200 ग्राम चणानो लोट लीधो छे, अधकचरा वाटेला मरी, अजमा, कसूरी मेथी, स्वाद अनुसार नीमक अने साजीना फूल। गाठिया बनावा माटे आपणे बेटर तैयार करवानुं छे, तो आपणे बधा मसाला लोटमां एड करीशुं। अजमा, अधकचरा वाटेला मरी, कसूरी मेथी, कसूरी मेथीने आपणे હથેળીમાં આ રીતના ચોરી નાખવાનું છે। સ્વાદ અનુસાર નીમક ને સાજીના ફૂલ, સાજીના ફૂલ બિલકુલ ઓછા નાખવાના છે તો પણ આપણા ગાંઠિયા સરસ બનશે। હવે આપણે મિક્સ કરી લઈએ, થોડું થોડું પાણી નાખતા જઈએ અને આપણું બેટર તૈયાર કરીએ। પાછું થોડું પાણી ઉમેરીશું। હવે આપણે આ બેટરને સારી રીતે ફેટી લઈએ, એટલે તેમાં હવાના કણો ભરાશે અને આપણા ગાંઠિયા એકદમ સોફ્ટ બનશે। આપણું બેટર સરસ રીતે ફેટાઈ ગયું છે, તમે જોઈ શકો છો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે, તો તેને આપણે સંચામાં ભરી લઈએ। આવી રીતના આપણું ગાંઠિયાનું બેટર બનાવવાનું છે। આપણું બેટર એક સાઈડ રાખી દઈએ અને ગાંઠિયા સાથે ખાવાની ફ્રેન્ચ ફ્રાય અને ચટણી આપણે તૈયાર કરી લઈએ। ચટણી બનાવવા માટે મેં સામગ્રી તૈયાર કરી છે, તેમાં એક કપ ચોખાના પૌવા, અડધો કપ ગાંઠિયા, સ્વાદ અનુસાર નિમક, ખાંડ, ધાણાજીરું, લાલ મરચું, હિંગ, ગરમ મસાલો અને લીંબુનો રસ 2 ચમચી। ચોખાના પૌવાને આપણે સારી રીતે 3 પાણીથી ધોઈ અને બુડબુડા પાણીમાં આપણે 3 કલાક માટે તેને પલાળવાના છે। મેં પહેલેથી ન જ આ પૌવાને 3 પાણીથી ધોઈને 3 કલાક માટે પલાળીને રાખી દીધા હતા, તો આપણા પૌવા સરસ રીતે પલળી ગયા છે। તમે જુઓ આટલું પાણી રાખવાનું। હવે આપણે બધા મસાલા આમાં ઉમેરી દઈશું, તો હવે આપણે આમાં ગાંઠિયા ઉમેરીશું, ગરમ મસાલો, હિંગ, ધાણાજીરું, સ્વાદ અનુસાર નિમક ને આપણી ચટણીને એકદમ ચટપટી ને ખાટી મીઠી બનાવવા માટે લાલ મરચું, ખાંડ અને 2 ચમચી લીંબુનો રસ ઉમેરીશું ને આ બધું હવે આપણે મિક્સર જારમાં પીસી લઈએ। આપણી ચટણી સરસ રીતે પીસાઈને તૈયાર થઈ ગઈ છે, તો તેને આપણે એક બાઉલમાં લઈ લઈએ। ચટણીની થિકનેસ આ રીતના આપણે ઘટ રાખવાની છે, કારણ કે આપણે ગાંઠિયા સાથે ખાવાની છે એટલા માટે। બટેટાની ફ્રેન્ચ ફ્રાય બનાવવા માટે મેં અહીંયા 2 બટેટા લીધા છે, 2 ચમચી તપકીર અને સ્વાદ અનુસાર નિમક। સૌથી પહેલાં બજાર જેવી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ફ્રેન્ચ ફ્રાય બનાવવા માટે તમારે બટેટા કેવા લેવા તે હું તમને જણાવી દઉં। તો બટેટું આ રીતના લાંબુ લેવાનું અને બટેટા હંમેશા કડક લેવાના, સોફ્ટ બટેટા નહીં લેવાના, કડક બટેટાની ફ્રેન્ચ ફ્રાય સરસ બનશે। તો અહીંયા મેં બટેટાને ધોઈ છાલ ઉતારીને સાફ કરી લીધા છે, તો આ રીતના આપણે મશીનમાં કટ કરી લઈએ। આ રીતના આપણે બધી કરી લઈએ। આપણી ફ્રેન્ચ ફ્રાય સરસ રીતે કટ થઈ ગઈ છે, તો હવે આપણે તેને અહીંયા મેં કોટનનું કપડું પાથર્યું છે તેમાં આ રીતના પાથરી દઈએ। ઉપરથી આ રીતના કપડાને કરશું એટલે બટેટામાં રહેલો પાણીનો ભાગ એબ્ઝોર્બ થઈ જશે। તમે જોઈ શકો છો આપણી ફ્રેન્ચ ફ્રાયમાં બિલકુલ પાણીનો ભાગ રહ્યો નથી, એકદમ સરસ કોરી થઈ ગઈ છે, તો તેને આપણે એક બાઉલમાં લઈ લઈએ। હવે આપણે તેને 2 ચમચી તપકીર ઉમેરીને સારી રીતે આપણે કોટ કરી લઈએ। તપકીર ઉમેરવાથી ફ્રેન્ચ ફ્રાય બિલકુલ તેલ નહીં પીવે
અને બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે। ફ્રેન્ચ ફ્રાઈને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ મૂક્યું છે। તો આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, મીડિયમ રાખવાની છે। અત્યારે પછી આપણે હાઈ ફ્લેમ ઉપર રાખશું। તો આ રીતના આપણે ફ્રેન્ચ ફ્રાય નાખીએ અને તરત ઉપર ના આવવી જોઈએ, ધીમે ધીમે આવે એ રીતના આપણે તેલ ગરમ કરવાનું છે। આ રીતના આપણે એને હલાવતા રહેવાનું છે અને એક આરે બધી નાખી નાખવાની, થોડી થોડી નાખવાની છે। હવે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું। આપણી ફ્રેન્ચ ફ્રાય કઢાઈ ગઈ છે તો હવે તેને આપણે બાઉલમાં લઈ લઈએ। તેને બાકી આપણી ફ્રેન્ચ ફ્રાય એકદમ ક્રિસ્પી ખખડે તેવી અને બિલકુલ તેલ નથી પીધું। આપણે સ્વાદ અનુસાર નિમક વપરાવીએ અને હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ। ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા પિત્તળનો સંચો લીધો છે, હું તમને બતાવું। અહીંયા મેં એક ગાંઠિયાની ચકરી લીધી છે તો તેમાં આપણે લોટ ભરી લઈએ। ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ મૂક્યું છે। આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે ગાંઠિયા પાડીશું। ગાંઠિયા પાડીએ ત્યારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની। તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા સરસ રીતે ફૂલી ગયા છે, આપણા ગાંઠિયા ચડી ગયા છે તો તેને આપણે ડીશમાં લઈ લઈએ। તો તૈયાર છે આપણા ગાંઠિયા, તો તેને આપણે દહીં, ચટણી, ફ્રેન્ચ ફ્રાય અને મરચા સાથે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ। તો એક વખત તમે આ ગાંઠિયા ખાશો એટલે વણેલા ગાંઠિયા ખાવાનું ભૂલી જશો। તો જરૂર તમે એક વખત બનાવજો અને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવી રેસીપી સાથે। બાય, જય શ્રી કૃષ્ણ।